પરંતુ શરૂઆત મેષ રાશિથી કરીએ। મેષ રાશિ કે જેના અક્ષર છે અલઈ, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ। મેષ રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર વાહન મશીન વગેરેથી તમારે સંભાળ રાખવી બહુ જ જરૂરી છે। આજના દિવસની અંદર તમને શુભ સમાચારની પ્રાપ્તિ થતી જણાશે અને કરેલું રોકાણ તમારા માટે લાભદાયી રહેતું જણાય। આજના દિવસની અંદર કામકાજની અંદર તમને સારો ફાયદો મળી શકે એમ છે ને મેષ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી સુવર્ણની ખરીદી કરવી, પિત્તળની ખરીદી કરવી, એટલે કે પીળી વસ્તુની ખરીદારી તમારા જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ આપશે। એ ખરીદારી કરી તમારે ભગવાન વિષ્ણુની પાસે એ વસ્તુને મૂકવાની, ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રના તમારે 21 વખત જપ કરવાના અને પછી તમારે એ વસ્તુનો ઉપયોગ કરવાનો, અવશ્ય તમારા જીવનમાં સમૃદ્ધિનું વરદાન પ્રાપ્ત કરાવશે। વાત વૃષભ રાશિની કરીએ। વૃષભના અક્ષર છે બહુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ। વૃષભ રાશિવાળા જાતકો માટે નોકરી અને રોકાણથી તમને સારો લાભ મળતો જણાશે। યાત્રા પ્રવાસ થી તમને સુંદર મજાનો લાભ મળી શકે। નામ પણ એવું કહેવાય પરોપકારાય સાધુ નામ, એટલે પરોપકારની ભાવના તમારા મનને શાંતિ અપાવે અને માનસિક બેચેની થોડી ઘણી જળવાઈ રહેતી જણાશે। આજના દિવસની અંદર બની શકે તો ચાંદીની વસ્તુ તમે લો અથવા સફેદ કલરની વસ્તુ તમે લો, અવશ્ય એના દ્વારા તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે। ચાંદીની વસ્તુ લઈ મા લક્ષ્મીજીની પાસે મૂકી શ્રી સુક્તમના 5 પાઠ કરી અને એ ચાંદી તમારે તમારી તિજોરીની અંદર મૂકવાથી અવશ્ય તમને પોઝિટિવ લાભ મળશે અને તમારા કાર્યો સિદ્ધ થતા જણાશે। વાત મિથુન રાશિની કરીએ। મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ગજ, એનો સ્વામી બને છે બુધ મહારાજ। મિથુન રાશિવાળા જાતકો માટે જોખમવાળા કામકાજથી તમારે આજે દૂર રહેવું બહુ જ જરૂરી છે। આજના દિવસની અંદર જાવકનું પ્રમાણ વધારે પડતું રહેતું જણાશે। આજે શત્રુ પક્ષ તરફથી તમારે સામાન્ય પરેશાની તકલીફ રહેતી જણાય અને અજાણ્યા વ્યક્તિનો વિશ્વાસ ન કરવો તમારા માટે હિતાવહ રહેશે। આજના દિવસની અંદર મિથુન રાશિવાળા જાતકોએ ખાસ કરીને બની શકે ત્યાં સુધી તમારે કોઈ પણ પ્રકારની પીળી વસ્તુ અવશ્ય લેવી જોઈએ। પીળી વસ્તુ લેવાથી તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે, તમારા કાર્યો સિદ્ધ થશે ને જો તમે તમારા ઓફિસ માટે, તમારા ઘર માટે તમે કોઈ પણ પ્રકારના શંખ લેવાનું વિચારો છો તો દક્ષિણાવર્તી શંખ, એની ખરીદી કરવી આજે તમારા માટે લાભદાયી રહેશે। વાત કરી લઈએ કર્ક રાશિની। કર્ક રાશિ કે જેના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ। કર્ક રાશિવાળા જાતકો માટે રોકાયેલું ધન મહેનત કરવાથી, પ્રયત્ન કરવાથી અવશ્ય તમને પ્રાપ્ત થતું જણાશે। કામકાજની અંદર આજે વૃદ્ધિનું પ્રમાણ તમને જોવા મળી શકે ને રોકાણ, વેપાર અને અભ્યાસ આ ત્રણે ત્રણની અંદર તમને સારી સફળતા પ્રાપ્ત થતી જણાશે। મન ચંગા તો કથરોટ મેં ગંગા, ને એટલા માટે તમારા મનોબળને તમે મજબૂત બનાવશો તો અવશ્ય જીવનમાં સફળતાના શિખરો સર અવશ્ય કરી શકશો। એટલા માટે આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ચાંદીની વસ્તુ, સફેદ વસ્તુ ઘરમાં અવશ્ય લાવવી, બની શકે ત્યાં સુધી આજના દિવસની અંદર ચાંદીની વસ્તુની ખરીદી કરી તમારી માતા હોય આ માતાને અર્પણ કરવીને માતાના શરીરને સ્પર્શ કરીને પછી તમારી તિજોરીની અંદર તમે મૂકશો તો અવશ્ય પોઝિટિવ લાભ મળશે, આર્થિક સમૃદ્ધિ મળશે અને તમારા કાર્યો સિદ્ધ થતા જણાશે। સિંહ રાશિની કરીએ। સિંહના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ। સિંહ રાશિવાળા જાતકો માટે નવા કામકાજથી અવશ્ય તમને સારો લાભ મળતો જણાશે। તમારું કોન્ફિડન્સ લેવલ આજના દિવસમાં વધતું જણાય। કામકાજની અંદર આજે તમને સારો ફાયદો મળી શકે, તમારું મન પ્રસન્ન રહેતું જણાય। કામકાજની અંદર જવાબદારીઓનું પ્રમાણ પણ વધતું જણાશે। આજના દિવસની અંદર સિંહ રાશિવાળા જાતકોએ પીળી વસ્તુની ખરીદી અવશ્ય કરવી જોઈએ। બની શકે તો સોનાની ખરીદી કરો, પિત્તળની ખરીદી કરો, આ વસ્તુઓની ખરીદી કરવાથી અવશ્ય તમને પોઝિટિવ લાભ મળશે। વસ્તુની ખરીદી કર્યા પછી તમારે ભગવાન વિષ્ણુની પાસે આ વસ્તુને મૂકી દેવાની, વિષ્ણુ સહસ્ત્રનો એક પાઠ કરવાનો, અવશ્ય તમને સમૃદ્ધિનું વરદાન પ્રાપ્ત થતું જણાશે। વાત કરી લઈએ કન્યા રાશિની। કન્યા રાશિ કે જેના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ। ધાર્મિક યાત્રા પ્રવાસના આજે સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે। રાજકાજની અંદર આજે રૂકાવટો આવતી જણાશે અને આ રૂકાવટો ધીમે ધીમે તમે તમારી બુદ્ધિ ક્ષમતા દ્વારા દૂર પણ કરી શકશો। ધન પ્રાપ્તિની સંભાવનાઓ આજે પ્રબળ બની શકે અને કામકાજની અંદર આજે સફળતાના સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે। આજના દિવસમાં સ્ટીલની વસ્તુની ખરીદી કરવી તમારા માટે ઉત્તમ ગણાશે। કોઈ પણ પ્રકારના સ્ટીલનું વાસણ લો, અવશ્ય એના દ્વારા તમને પોઝિટિવ લાભ મળતો જણાય। વાત તુલા રાશિની કરીએ। તુલાના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ। આકસ્મિક ધનલાભના સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે। નવું રોકાણ માટે આજનો દિવસ તમારા માટે ઉત્તમ છે। વિવાદિત કાર્યની અંદર અંદર પ્રતિષ્ઠાને હાનિ થાય એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે। મોટા વ્યક્તિની વાત દિલ ઉપર ન લેતા, નહીતર સમસ્યાઓ સર્જાતી જણાશે। આજના દિવસની અંદર તુલા રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી ભગવાન શિવની પૂજા અવશ્ય કરવી જોઈએ। ભગવાન શંકરની પૂજા કરવાથી આપને પોઝિટિવ રિઝલ્ટ મળશે। તુલા રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ખાસ કરીને તમારા ઘરની અંદર ઉપયોગ થઈ શકે એવી કોઈ પણ પ્રકારની વસ્તુઓ આજે ઘરની અંદર લેવી જોઈએ અને ક્રિએટિવિટી વાળી વસ્તુ, જે ડિઝાઇનિંગ વાળી વસ્તુ હોય, આવી વસ્તુ તમે લેશો તો અવશ્ય પોઝિટિવ લાભ મળતો જણાય। વાત વૃશ્ચિક રાશિની કરીએ। વૃશ્ચિકના અક્ષર છે ન ને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ। જીવન સાથી અને ભાગીદારી વર્ગનો તમને સુંદર મજાનો સહયોગ પ્રાપ્ત થતો જણાશે। આજના દિવસમાં વિરોધીઓ તમારાથી પરાસ્ત થતા જણાય। કોર્ટ કચેરી અને પારિવારિક સંઘર્ષની અંદર તમારે સાવચેતી રાખવી બહુ જ જરૂરી છે। વ્યર્થ વાણી વિલાસથી દૂર રહેજો, નહીતર સમસ્યા સર્જાઈ શકે એમ છે। ગાય માતાની પૂજા કરો, ગાય માતાની સેવા કરો ને બની શકે ત્યાં સુધી આજના દિવસની અંદર તમારા ઘરની અંદર રહેતા નાના નાના ભૂલકાઓ માટેની વસ્તુઓ આજે તમારે લેવી તમારા માટે લાભદાયી રહેશે। એ વસ્તુઓ લેવાથી તમારા ઘરમાં સમૃદ્ધિનું વરદાન પ્રાપ્ત થતું જણાશે। વાત કરી લઈએ દર્શક મિત્રો આગળની રાશિ એટલે કે ધનરાશિની। ધનરાશિ કે જેના અક્ષર છે ભ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ। સંપત્તિને લગતા કામકાજની અંદર અવશ્ય તમને સારો લાભ મળતો જણાશે। સામાજિક કાર્યની અંદર યશ, માન, પ્રતિષ્ઠા સારા એવા મળતા જણાય। આજના દિવસની અંદર વિદ્યા વિનયે શોભતેને એટલા માટે વિવેકવાળા કામકાજની અંદર અવશ્ય તમને સારો લાભ મળતો જણાશે। હરીફાઈ વાળા કામકાજની અંદર પણ તમને સારી સફળતા મળે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે ધન રાશિવાળા જાતકો માટે। આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી તમારે પીળી વસ્તુની ખરીદી અવશ્ય કરવી જોઈએ। પીળી વસ્તુની ખરીદી કરો, વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરો, અવશ્ય પોઝિટિવ લાભ મળતો જણાય। મકર રાશિ કે જેના અક્ષર શનિ મહારાજ છે। મકર રાશિ કે જેના અક્ષર ખ ને જ, જેનો સ્વામી શનિ બને છે। આ મકર રાશિવાળા જાતકો માટે મહેનતના પ્રમાણમાં સારી સફળતા મળે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે। વ્યાવસાયિક આવકનું પ્રમાણ તમને સારું મળી શકે અને નવી નવી આવકની તકો પણ ઉત્પન્ન થતી જણાય। સંતાનને લગતા પ્રશ્નોથી થોડી ઘણી પરેશાની રહેશે અને જવાબદારીઓની અંદર વધારો અને લાભ મળવાના પણ સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે। બની શકે તો સ્ટીલની વસ્તુની આજે ખરીદી કરજો અથવા તો આજના દિવસની અંદર સુવર્ણની ખરીદી કરજો, અવશ્ય તમને પોઝિટિવ લાભ મળશે અને તમને સારો એવો લાભ મળતો જણાય। વાત કુંભ રાશિની આપણે કરવી છે। કુંભ રાશિ કે જેના અક્ષર છે ગ શ અને શ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ। કુંભ રાશિવાળા જાતકો માટે મશીનરી અને વાહન વગેરે થી તમારે સંભાળ રાખવી બહુ જ જરૂરી છે। જોખમવાળા કામકાજથી તમારે દૂર રહેવું જરૂરી છે અને વેપારની અંદર મધ્યમ પ્રકારનો તમને લાભ મળતો જણાય। કારકિર્દીની બાબતની અંદર સાવધાની રાખવી તમારા માટે હિતાવહ રહેશે। આજના દિવસની અંદર બની શકે તો કોઈ વાહન ખરીદવાનો યોગ બની રહ્યો છે અને આજે ગૃપશ્યામૃત યોગની અંદર ખરીદેલું વાહન તમારા જીવનમાં તમને સમૃદ્ધિનું વરદાન આપશે। વાત મીન રાશિની કરીએ। મીનના અક્ષર છે દ ચ ઝ ને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ। મીન રાશિવાળા જાતકો માટે યાત્રા, પ્રવાસ કે ફરવાથી તમને સારો લાભ મળતો જણાશે। માન, સન્માન, પ્રતિષ્ઠા એમાં વધારો થતો જણાય। રોકાયેલા કામકાજની અંદર આજે ગતિ મળતી જણાશે અને હોશિયારીથી કામકાજ કરશો તો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય। મેરુ પૃષ્ઠ શ્રી યંત્રની આજે પૂજા કરજો। મેરુ પૃષ્ઠ શ્રી યંત્રની પૂજા તમને સમૃદ્ધિનું વરદાન આપશે। આજના દિવસની અંદર બની શકે તો મેરુ પૃષ્ઠ શ્રી યંત્ર તમારા ઘરની અંદર હોય તો એની પૂજા કરો અથવા શ્રી યંત્રની પૂજા કરો, અવશ્ય તમને પોઝિટિવ લાભ મળતો જણાશે।